Hello everyone, welcome to News Daddy, and I am your friend Chetan Singh Chauhan. Hi, હું છું આરોહી અને અમારી ફિલ્મ અજબરાતની ગજબ વાત માટે હવે આજે ભેગા થયા છીએ. અમારી ફિલ્મ જે છે એ હવે શૂટ થવાની છે, પણ આજે અમે લોકો ભેગા થયા છીએ. એનું ધ્યેય એ છે કે તમારા બધા સુધી અમે વાત પહોંચાડીએ કે વી આર કમિંગ અપ વિથ અ રિયલી એક્સાઇટિંગ, બહુ જ સરસ ધમાલની ફિલ્મ. જોઈ લીધા બધા? બસ સાહેબ, થેન્ક યુ કહીશ પહેલાં તો કે તમે બધાએ, ઓડિયન્સે, મીડિયાએ બધાએ આટલો પ્રેમ આપ્યો, આટલો વાલ આપ્યો, પોતાના દીકરાના જેમ જ રાખ્યો. અને હવે આ દીકરો જ્યારે કોલેજ, સ્કૂલથી કોલેજ જઈ રહ્યો છે ત્યારે પણ તમે એને સાથ આપો છો, એને આટલો પ્રેમ આપો છો. બસ કહીશ કે આવી જ રીતે પ્રેમ અને સાથ આપતા રહેજો, તમને મજા, મોજ અને હસાવતા રહેશું એની ગેરંટી હું આપું. મારી સાથે ફિલ્મમાં છે ભવ્ય, ભવ્ય ગાંધી, દીપ વૈદ્ય, રાધિકા એન્ડ હર્ષ. એન્ડ મીડિયાએ અને ઓડિયન્સે ગુજરાતી ફિલ્મને લઈને એમનું પ્રસ્પેક્ટિવ બદલ્યું છે. એમને જોઈએ છે કે એમની ફિલ્મો, એમની માતૃભાષાની ફિલ્મો, આપણી ગુજરાતી ફિલ્મો એમને ગમે એવી હોવી જોઈએ છે. અને એટલે જ મેકર્સ અને અમારા જેવા કલાકાર તમને ગમે એવું કન્ટેન્ટ બનાવવા લાગ્યા છે. ટીવી સિરિયલમાં અને ફિલ્મોમાં કામ કરવા માટેનું તમારું માનસિક પર્સપેક્ટિવ શું છે અને હાઉ યુ એડોપ્ટ દેટ? સાહેબ, મારું એવું માનવું છે કે કલાકાર કલાકાર હોય છે, મેદાન કોઈ પણ હોય, કલાકારી તો એ જ છે, કરવાનું તો એ જ છે. ટીપુના કેરેક્ટર વિશ્વમાંથી તમે બહાર આવ્યા છો, પ્રેક્ષક તમને બહાર આવવા દે છે કે હજી યુ આર ટીપુ? હા સાહેબ, મને બહુ ખુશી છે કે આપ સૌ મને ભવ્ય ગાંધીના નામથી ઓળખો છો. નામની વાત નથી, આપ બોલાવો છો અને આપ પ્રેમ કરો છો, એ જ બધું ઇમ્પોર્ટન્ટ છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ, થેન્ક યુ. ઓકે, એન્ડ ધ ફિલ્મ વિલ બી ડિરેક્ટેડ બાય પ્રેમ ગઢવી, પ્રેમભાઈ એન્ડ કિલ્લોલભાઈ, એન્ડ ઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય પાવરા એન્ટરટેનમેન્ટ. એન્ડ અમે એક સરસ મજાની ફેમિલી એન્ટરટેનમેન્ટ વાળી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છીએ. એ ફિલ્મની અંદર આપણી સાથે જે સ્ટારકાસ્ટ છે એમાં ભવ્ય, આરોહી, દીપ વૈદ્ય, રાધિકા આરજે અને આરજે હર્ષ જે મેઇન કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. આ ફિલ્મ લવ સ્ટોરી પણ છે અને જોડે ખૂબ જ આપણે હસાવે તેવી કોમેડી ફિલ્મ પણ છે. આ તમારી પહેલી ફિલ્મ છે? જી. તો આરજે આ પહેલાં તમે કરતા હતા? જી. આરજેમાં અને ફિલ્મોમાં શું ડિફરન્સ તમને અત્યારે દેખાય છે? હું તમને કહું ને તો અમને જ્યારે રેડિયો ભણાવવામાં આવ્યો ને ત્યારે એમાં સૌથી પહેલી વસ્તુ એવી કહેવામાં આવી હતી કે રેડિયો ઇઝ અ થિયેટર ઓફ માઇન્ડ. સો તમે તમારા અવાજથી, તમારા અવાજના મોડ્યુલેશનથી આખી વાર્તા ક્રિએટ કરો છો. એટલે જો તમે ગાડીમાં જતા, ટુ વ્હીલર પર જતા અમારો અવાજ સાંભળતા હશો તો એ દરેક વાતમાં કોઈક વાર્તા હશે. એ કદાચ મારી વાર્તા હશે, કાં તો તમારી વાર્તા હશે, પણ ત્યાં અમે અવાજથી એક્ટિંગ કરીએ છીએ અને અહીંયા અમે આખી બોડી અને અવાજથી એક્ટિંગ કરીએ છીએ. એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે મેં થિયેટર કરેલું છે અને મેં વાચિકમ પણ કરેલું છે, ઇન વિચ વી નરેટ સ્ટોરીઝ, જેનાથી જેમાં અમે અવાજથી એક્ટિંગ કરીએ છીએ. તો આમ જોવા જઈએ તો દેર ઇઝ નો હ્યુજ ડિફરન્સ. ત્યાં અવાજનું કામ છે વધારે પ્રમાણમાં, અહીંયા બંનેનું કોમ્બિનેશન છે અને એક્સપ્રેશન્સ છે. ઓકે, થેન્ક યુ. ઇફ યુ હેવ લાઈક ધીસ વિડીયો ધેન પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ.